સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સિદ્ધપુરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ફિટ ઇન્ડિયાના હેતુથી સિદ્ધપુર આવેલા જવાનોએ બિંદુ સરોવર ખાતે માતૃતર્પણ કર્યું હતું. હિંમતનગરમાં આવેલ એક વિસ્તાર કે જ્યાં રસ્તા કે ગટરની સુવિધા ન હોવાથી ગંદકીનો ઉપદ્રવ વધી ગયો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિવાડો ન આવતા અંતે સ્થાનિકોએ પોસ્ટર લખીને પોતાની રજૂઆત કરવાનું શરૂ કર્યું છે. કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહન ચાલકો પરેશાન. જૂનાગઢથી સોમનાથ તરફ જતા વાહન ચાલકો કેશોદથી પસાર થતા સમયે રસ્તાઓમાં ખાડા હોવાથી વાહન ચાલકો પરેશાન. ટોલ ટેક્સ પૂરો ઉઘરાવવા છતાં પૂરતી સુવિધાઓ ન અપાતા લોકોમાં રોષ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી બહેનો આશા વર્કરોએ પોતાના હકની માગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોરોનાની મહામારી બાદ પ્રથમવાર કચ્છના માતાના મઢ નવરાત્રિ યોજાશે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં ભક્તો માટે ખુલ્લું મૂકવાનો મહત્વનો નિર્ણય તંત્ર, ગ્રામ પંચાયત તેમજ માતાના મઢ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિ નિમિત્તે અંબાજી ભાજપ મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની 700 વર્ગ બેઠકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં શિક્ષકોએ મતદાન ઉત્સાહપૂર્વક કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ખાતે રહેતા પટેલ પરિવારના એક જ પરિવારના 3 સભ્યોએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો નિર્ણયને લઈને દેહદાન માટે સંકલ્પપત્ર ફોર્મ ભર્યું. દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓથી વાહન ચાલકો ભારે પરેશાન. અકસ્માતોનું પ્રમાણ વધ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રસિદ્ધ કરેલી યાદીમાં બક્ષીપંચ સીટ પર સામાન્ય સીટ બેઠક કરતા ઉગ્ર વિરોધ. અમરેલી દીપક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો, જેમાં જિલ્લાના 11 તાલુકાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં જિલ્લા રમતગમત અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લા હાલોલ તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારની હાલત તો દયનીય જોવા મળી રહી છે. ધનકુવા ડામર રોડ પર ખાડા પૂરવા તેમજ નવા રોડની માંગ ઉઠવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને જિલ્લા એસઓજીએ સલાલ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને ભગાડી જતા સગીરાની માતા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હિંમતનગરના પરબડાના ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. નંદેસરી જીઆઈડીસીમાં ઝેરી ગેસ લીક થતા 2 કર્મચારીઓ ગુંગળામણથી મોત. ઉત્તર ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘરાજાની સટાસટી. દિશા અને દાંતીવાડામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા. હાલોલમાં ભૂગર્ભ ઘટના યોજનાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી. વાહનો ફસાવવાનો સિલસિલો યથાવત. મહેમદાબાદમાં બિલ્ડરની પત્નીએ સુસાઇડ નોટ લખી જીવનલીલા સંકેલી. શિક્ષણ બોર્ડની 7 બેઠકો માટે 65.83% મતદાન. ગુજરાતને હવે ઓલરાઉન્ડર ટુરિઝમ હબ બનાવવાનું રાજ્ય સરકારનો સંકલ્પ સીએમ. પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરે મુંબઈથી ફલોરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો જોવા માટે જોતા રહો ZSTV. We'll be right back.